આપણે રોજબરોજના જીવનમાં જે કઈ પણ જુદા જુદા પ્રકારની માહિતીઓ મળે છે, જે માહિતીઓ આપણને આંકડા સ્વરૂપે મળે છે, અહીંયા આપણે ગણિતમાં આપણે માહિતી એટલે કેવી માહિતી, તો કે જે માહિતી આપણને આંકડાના સ્વરૂપમાં એટલે અંકના સ્વરૂપમાં મળે છે એવી માહિતીનું આપણે અહીંયા નિયમન કરવાનું છે. નિયમનનો મતલબ શું થાય એ આપણે સમજવું હોય તો શું કહે છે માહિતીનું નિયમન એટલે શું, તો કે માહિતીનું નિયમન એટલે કે માહિતી જે છે એને વ્યવસ્થિત રીતે આપણે ગોઠવણી કરીને એવી રીતે રજૂઆત કરવાની છે કે સામેવાળો કોઈ પણ પક્ષકાર હોય કે સામેવાળો કોઈ પણ વ્યક્તિ હોય એ માહિતી જે છે એ શું કહેવા માંગે છે અને એ માહિતીમાંથી સ્પષ્ટ રીતે છેલ્લે શું પરિણામ આપણે એમાંથી મેળવી શકાય છે એને કહેવામાં આવે છે માહિતીનું નિયમન. કે આપણે જે જગ્યાએથી માહિતી આપણને પ્રાપ્ત થાય છે, પછી માહિતી ગમે તે હોઈ શકે છે, બરાબર, તો એ માહિતી જે છે એને આપણે સામેવાળી વ્યક્તિની એવી રીતે રજૂઆત કરવાની છે કે એ વ્યક્તિ આ માહિતી ઉપરથી સ્પષ્ટ ત્યાં જે તારણો છે એ તારણો કાઢી શકે. તો માહિતીનું નિયમનમાં શું શું સમાવેશ થાય છે, તો સૌથી પહેલા છે માહિતીનું નિયમનમાં માહિતીનો સંગ્રહ. સૌથી પહેલા શું કરવામાં આવે છે કે જે તે જગ્યાએથી જે તે પ્રાપ્તિ સ્થાનોમાંથી માહિતીને એકત્ર કરવામાં આવે છે, એટલે કે માહિતીને ભેગી કરવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ તો કે શહેરનું તાપમાન આપણને આપેલું છે 20/6/2006 ના દિવસનું આપણને જુદા જુદા શહેરોનું તાપમાન જે છે એની આપણને આંકડાકીય માહિતી આપેલી છે. તો એમાં જો કે શહેરના નામ છે, પછી મહત્તમ તાપમાન અને ત્યાં છે લઘુત્તમ તાપમાન, કે જે એ મહત્તમ તાપમાન એટલે કે તે દિવસનું જે તાપમાન છે એ કેટલું સૌથી વધારેમાં એ વધારે ઓછું ગયું હતું, અને લઘુત્તમ તાપમાન એટલે કે તે દિવસે તાપમાન જે છે એ વધુમાં વધુ કેટલું ઓછું ગયું હતું એનું છે. તો કે અમદાવાદ જે છે 38°C એટલે મહત્તમ તાપમાન છે 38°C, લઘુત્તમ તાપમાન છે 29°C. ત્યારબાદ છે અમૃતસર, તો કે અમૃતસરનું મહત્તમ તાપમાન છે 37°C અને લઘુત્તમ તાપમાન છે 26°C. ત્યારબાદ છે ચેન્નાઈનું, તો કે ચેન્નાઈનું મહત્તમ તાપમાન છે 36°C અને લઘુત્તમ તાપમાન છે 27°C. ત્યારબાદ છે દિલ્હી, તો કે દિલ્હીનું મહત્તમ તાપમાન છે 38°C અને લઘુત્તમ તાપમાન છે 28°C. ત્યારબાદ છે જયપુર, તો કે જયપુરનું મહત્તમ તાપમાન છે 39°C અને લઘુત્તમ તાપમાન છે 29°C. તો આજે આપણે તાપમાનની જે માહિતી આપણે જે આંકડાના સ્વરૂપમાં અહીંયા એ રજૂ કરવામાં આવેલી છે એના ઉપરથી આપણે આ જે શહેરો છે એ શહેરોમાં સૌથી વધારેમાં વધારે તાપમાન એટલે કે સૌથી ત્યાં મહત્તમ તાપમાન ક્યાં શહેરમાં ઊંચું ગયું હતું એનો આપણે અહીંયા એ પરિણામ એ મેળવવું હોય તો આપણે અહીંયા મેળવી શકાય છે. તો કે જો તો કે જે મહત્તમ તાપમાન છે એ સૌથી વધુ ક્યાં શહેરમાં ગયું હતું, તો કે જો સૌથી ઊંચામાં ઊંચું તાપમાન છે 39°C જે જયપુરમાં હતું. હવે આપણે આ માહિતી ઉપરથી એવું આપણે પરિણામ મેળવવું હોય કે લઘુત્તમ તાપમાન ક્યાં શહેરમાં સૌથી ઊંચામાં ઊંચું હતું, તો કે જો સૌથી ઊંચામાં ઊંચું તાપમાન શેમાં છે 29°C 29°C એટલે કે લઘુત્તમ તાપમાન જે છે એ સૌથી વધુ જયપુરમાં હતું અને સૌથી વધુ અમદાવાદમાં હતું. તો અહીંયા આપણે જે આંકડાકીય માહિતી આપેલી છે એ માહિતીમાં જે કઈ પણ આપણને આંકડાઓ આપેલા છે એ આંકડાને શું કહેવાય છે, માહિતી માટેના અવલોકન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વર્ગ છે, કોઈ એક ક્લાસ છે, એમાં એ ગણિતના ગુણ એટલે કે એ વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 20 માર્કની જે વીકલી ટેસ્ટ હોય એ વીકલી ટેસ્ટમાંથી 20 માંથી કોને કેટલા માર્ક આવ્યા છે એની આપણે 400 રૂપિયા માહિતી તૈયાર કરવાની છે. તો આપણે શું અને એના ઉપરથી એ નક્કી કરવાનું છે કે એ ક્લાસમાં જેને 20 માંથી 20 માર્ક્સ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે. આપણે શું કરવાનું કે પેલા તો જેને સૌથી વધુમાં વધુ 20 માર્ક્સ છે એને આપણે સૌથી ઉપર લેવાના, ત્યાર પછી તો કે 20 પછી જેને 19 માર્ક્સ છે એવા વિદ્યાર્થીઓ છે એને 20ની નીચે લેવાના છે, ત્યાર પછી જેને 18 છે, જેને 17 છે, જેને 16 છે એ પ્રમાણે નક્કી કરવાનું. એટલે આ જે માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે વ્યવસ્થિત રીતે રજૂ કરેલી હોય તો જે કોઈ પણ એ માહિતીને જોવે એટલે તરત માહિતીને જોઈને ખ્યાલ આવી જાય છે
કે આ માહિતીમાં શું કહેવા માંગે છે. તો અહીંયા આપણે એ જે કોઈ પણ માહિતી છે, માહિતીનો એવી રીતે નિયમન કરવાનું છે, એવી રીતે રજૂઆત કરવાની છે કે સામેવાળી વ્યક્તિ છે કે બીજું કોઈ પણ છે, આપણે હોય કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, એ આ માહિતી ઉપરથી સ્પષ્ટ એને જે તારણો મેળવવાના છે મેળવી શકે. બીજું કે છે માહિતીની ગોઠવણી. હવે જયારે માહિતી એકત્ર થઈ જાય છે ત્યાર પછી એ માહિતીને લેખિત સ્વરૂપમાં એની સંગ્રહ કરવો પડે છે. આપણે કોઈ પણ માહિતી છે, અહીંયા આપણે ગણિતમાં વાત કરીએ તો કોઈ પણ માહિતી જે છે એને આપણે મૌખિક રીતે એને રજૂઆત કરી શકતા નથી. કોઈ આપણને મૌખિક રીતે માહિતી આપેલી હોય તો એ માહિતી માહિતી કરી શકાતી નથી, પણ એ માહિતીને આપણે લેખિત સ્વરૂપમાં રજૂઆત કરવી પડે છે અને એનો આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય દસ્તાવેજના રૂપમાં અથવા તો યોગ્ય રીતે એને સંગ્રહ કરવો પડે. ત્યારબાદ જે માહિતીનો સંગ્રહ કરેલો છે, જે માહિતી મળેલી છે એની વ્યવસ્થિત ગોઠવણી. હમણાં આગળના એક્ઝામ્પલમાં મેં કીધું કે કોઈ એક વર્ગના ગણિતના ગુણ છે તો આપણે એના ગુણ આપણી પાસે છે બરાબર, કે આપણે એમાં રોલ નંબર વાઇઝ કે જેટલા વિદ્યાર્થીઓ છે એના રોલ નંબર પ્રમાણે ગુણ લખેલા છે. પણ કોઈ વ્યક્તિ છે એને એમ જોવું હોય કે આ ક્લાસમાં 20 માંથી 20 માર્ક્સ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે, તો એને એમાં ગોતવું પડે. પણ એના કરતા આપણે એ માર્ક્સના ચાર્ટ ઉપરથી આપણે એને કોષ્ટકના સ્વરૂપમાં બીજી રીતે રજૂઆત કરીએ કે જેને સૌથી 20 માંથી 20 માર્ક્સ છે એના નામ ઉપર, ત્યાર પછી જેને 20 માંથી 19 છે એના નામ નીચે, ત્યારબાદ જેને 20 માંથી 18 છે એના નામ નીચે. તો આ પ્રમાણે જેને જોવું હોય એને 10 આઈડિયા આવી જાય કે ક્લાસમાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને 20 માંથી 20 એટલે 100 એ 100% ગુણ મળેલા છે. તો ત્યારબાદ માહિતીની ગોઠવણી કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રતિનિધિ મૂલ્ય. પ્રતિનિધિ મૂલ્ય એટલે આ શબ્દ શું, તો કે પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે શું, તો કે પેલા આપણે સાદા અર્થમાં સમજાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિઓનું જૂથ બનાવવામાં આવેલું છે. હવે આ જે જૂથ છે, આ જે ગ્રુપ છે એનું જે સંચાલન કરવું હોય તો એના માટે કોઈ એક ગ્રુપનો વડો, કોઈ એક વ્યક્તિને એ ગ્રુપનો જે મુખ્ય અધિકારી બનાવવો પડે, આપણે સાદા અર્થમાં કહીએ તો મુખ્ય વડો. તો અહીંયા એને શું કહેવામાં આવે છે, પ્રતિનિધિ કહેવામાં આવે છે. અહીંયા આપણે માહિતીના અર્થમાં સમજવાનું છે કે આપણી પાસે જે આંકડાકીય માહિતી મળેલી છે એ માહિતીમાં કોઈ એક એવું અવલોકન છે અથવા તો કોઈ એક એવી આંકડાકીય માહિતી છે તો એને આપણે પકડીને એને આધારે આપણે એના ઉપરથી તારણો મેળવવાના હોય. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે આ માહિતી આપેલી છે બરાબર, મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન. તો આપણે આના ઉપરથી એવું આપણે તે પરિણામ કાઢવાનું છે કે મહત્તમ તાપમાન બરાબર 5 શહેરોમાં મહત્તમ તાપમાન ક્યાં ક્યાં શહેરોમાં 36 ની ઉપર હતું બરાબર. તો આપણે 36 ને પસંદ કરેલા છે તો 36 શું કહેવાય છે, આ માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય કહેવાય છે. મૂલ્ય એટલે અહીંયા અવલોકન, અને આ પ્રતિનિધિ એટલે કે આપણે જે કોઈ પણ એક અવલોકન છે એને આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે, એને આધારે આપણે તારણો મેળવવાના છે. પછી એ જ રીતે આપણે અહીંયા આ જે લઘુત્તમ તાપમાન છે એમાં આપણે નક્કી કરીએ કે ક્યાં અહીંયા જે 5 શહેરો આપેલા છે એ 5 શહેરોમાં થી ક્યાં શહેરમાં જે તાપમાન છે એ 36 ની ઉપર હતું. તો 36 ને આપણે અહીંયા 36 આ માહિતી માટે શું બને છે, તો કે 36 આ માહિતી માટે એના પ્રતિનિધિ મૂલ્ય બને છે. તો આ રીતે આપણે જયારે કોઈ પણ માહિતી છે એની સંપૂર્ણ રીતે જયારે ગોઠવણી થઈ જાય છે ત્યારબાદ એના એ માહિતી ઉપરથી આપણે સ્પષ્ટ તારણો મેળવવા માટે એ માહિતીનું કોઈ પણ એક પ્રતિનિધિ મૂલ્ય નક્કી કરવું પડે છે. અને આ પ્રતિનિધિ મૂલ્ય શોધવા માટેની અહીંયા રીતો છે અલગ અલગ, જેમાં પેલું છે સરાસરી. આ શબ્દ તમે સાંભળો છો આ તમારા માટે નવો નથી, એટલે બીજા અર્થમાં સરાસરી પણ કહેવાય છે, સરેરાશ પણ કહેવાય છે. ત્યારબાદ છે વિસ્તાર, એટલે કે વિસ્તારની રીતે પણ કોઈ પણ માહિતી છે એનું પ્રતિનિધિ મૂલ્ય જે છે એ શોધી શકાય છે. ત્યારબાદની રીત છે બહુલક, અને ત્યારબાદની રીત છે મધ્યસ્થ. આપણે આ એક પછી એક જે ચાર રીતો જે છે એ હવેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.